ચલો ઇન્ટિગ્રેશન લાસ્ટમાં આપણે થોડુંક શું કર્યું હતું ઇન્ટ્રોડક્શન કર્યું હતું શું છે ઇન્ટિગ્રેશન સમસન છે એક જાતનું અને આપણે એરિયા ફાઇન્ડ કર્યો હતો ગ્રાફ ઉપરથી તો હવે એમાં આપણે આગળ વધીએ હવે જુઓ ઇન્ટિગ્રેશન ઇઝ અ એન્ટી ડેરિવેટિવ્સ એટલે ડિફ્રેન્શિયેશનનું એન્ટી થાય જેમ કે આપણે ડી બાયક્સ સાઇન એક્સ શું થતું હતું એક્સ થતું હતું બરાબર છે તો એન્ટી ડેરીવેટિવ થશે એટલે કે એક્સનું ઇન્ટીગ્રેશન સાઈન એક્સ થશે સાઇન એક્સ થશે ઓકે પછી આપણે ડી બાય ડી એક્સ સેક્સ સ્ક્વેર એક્સ સોરી ટેન એક્સ ટેક્સ શું મળે મળેર આનું જો ઇન્ટિગ્રેશન કરું તો તમને શું મળશે મળશે તો આ એક જાતનું શું થયું એન્ટી ડેરિવેટિવ્સ પછી જોઈએ આપણે ડી બાય એક્સ એક્સ સ્ક્વેર શું મળતું હતું ટુ એક્સ રેસ ટુ વન આવું થતું હતું આનું જો હું ઇન્ટિગ્રેશન કરું તો શું થશે જોઈએ આપણે જો આ ટુ એક્સનું છે ને ઇન્ટીગ્રેશન કરો ટુ એક્સ ડીએક્સ બરાબર છે તો શું થશે ટુ એક્સ સ્ક્વેર બાય ટુ થશે વન છે એક રેસ ટુ વધે ને છેદમાં પણ એક રેસ ટુ વધે ટુ ટુ કેન્સર તો એક્સ સ્ક્વેર થશે આવી ગયો એક્સ સ્ક્વેર છે ને એન્ટી ડેરિવેટિવ્સ હવે જુઓ નીચે હા જુઓ આપણે બાકી છે બેઝિકમાં હા બાકી છે જો આ નિયમ છે ડિફરેન્શિએશનમાં શું કરતા હતા એક ઘાત ઘટે અને જે ઉપર રેસ ટુ હોય એ આગળ આવી જાય એટલે કે ડિફરેન્શિએશનમાં આપણે એક્સ સ્ક્વેરનું કરતા તો ટુ આગળ આવે એક્સ ટુ એક્સ થઈ જાય વન થઈ જાય ઉપર તો એક ઘા એ રીતના થતું તો આમાં એક રીત એ રીતના છે કે જે રેસ ટુ પાવર હોય એ પાવરનો પ્લસ વન થાય અને છેદમાં એન પ્લસ વન થાય એટલે કે જે અહીંયા થ્રી હોય તો અહીંયા શું થાય ફોરના છેદમાં ફોર અહીંયા ફાઈવ હોય તો સિક્સના છેદમાં સિક્સ અને એક આ સી યાદ રાખવાનો કોન્સ્ટન્ટ આવે શું કોન્સ્ટન્ટ સી એટલે કે આપણે છેલ્લે અહીંયા સી લખવો પડશે આ સીનો શું ઉપયોગ જોઈએ આપણે જો આપણને એવું આપેલું હોય ફાઈવ પ્લસ સાઇન એક્સ આનું ડિફ્રેન્શિએશન કરો આમાં શું થશે ફાઈ તો ઝીરો થઈ જશે અને આ કોસેક્ષ હવે તમને મેં કીધું એમ કે એન્ટી ડેરીવેટિવસ છે તો આનું મારે ઇન્ટિગ્રેશન કરવું તો મારે સાઇનએક્સ જ આવશે ફાઈ નહીં આવે બરાબર છે તો એના માટે અહીંયા છે ને જે ઇન્ટિગ્રેશન છે એ જ્યારે પણ કરીએ ત્યારે કોસ એક્સ વત્તા સી આ જે સી છે એ કોન્સ્ટન્ટ આજે ફાઈ છે ને એ દર્શાવે હંમેશા એટલે કે જ્યારે જે ઇન્ટીગ્રેશન હોય ત્યારે જેમાં લિમિટ ન મૂકે યાદ રાખવાનું કે અહીંયા લિમિટ હજી મૂકી નથી હજી આવશે આગળ લિમિટ વન ટુ ટુ થ્રી ટુ ફોર જ્યારે લિમિટ મૂકે ત્યારે સી ન આવે પરંતુ જ્યારે લિમિટ મૂકી નથી ત્યારે હંમેશા પાછળ સી આવે એટલે કોન્સ્ટન્ટ પ્લસ થાય ચાલો શું થશે એક્સ રેસ ટુ એન તો પરંતુ અહીંયા ઊંધું છે જેમ નું માઇનસ સેવન એક્સ થતું અહીંયા સાઇન એક્સ નું શું થશે માઇનસ એક્સ એટલે સાઈન નું કોસ થતું હતું ડિફરન્શિયેશન પરંતુ ઇન્ટીગ્રેશન માં માઇનસ કોસ એક્સ થાય બરાબર છે કોસ એક્સ નો સાઈન એક્સ થાય કોસ એક્સ નો સાઈન હા સાઈન એક્સ થશે બરાબર છે sec square x dx નું શું થશે ઇન્ટિગ્રેશન tan x થશે એમાં કઈ એમાં એમાં કોઈ ફેર નહી આવે એમાં તો એ રીતના tan x બધામાં શું આવશે r1 c c plus c અહીંયા જોઈએ sin x

કેનું વિકલન આમાં શું હતું માઇનસ કોસેક એક્સ કોટેક્સ મળતું હતું શેનું આપણે કરતા હતા ડિફરેન્શિએશન કોટ કોસેક એક્સ ઓકે તો આમાં શું આવશે માઇનસ કોસેક એક્સ પ્લસ સી અહીંયા જો પ્લસ સેક એક્સ અને અહીંયા માઇનસ કોસેક એક્સ બરાબર છે આમાં જે ડિફરેન્શિએશન જે સીસીવાળામાં નેગેટિવ આવતું હતું એ જ રીતના નેગેટિવ આવશે ઓકે ચલો ઈ રેસ ટુ એક્સ ડીએક્સ શું થાય ઈ રેસ ટુ એક્સ એક્સ જ થાય એનું છે ને હંમેશા ઇન્ટિગ્રેશન ઇ રેસ ટુ એક્સનું શું થાય ઈ રેસ ટુ એક્સ થાય પ્લસ સી તો આવશે જ વન ઓપોન એક્સ એનું ઇન્ટિગ્રેશન યાદ રાખજે લોગ ઇ બેઝ એક્સ લોગ ઇ બેઝ એક્સ પ્લસ સી વનોપોન એક્સનું ઇન્ટિગ્રેશન હંમેશા લોગ એક્સ થાય લોગ એક્સ વન ઓપોન એક્સનું ઇન્ટિગ્રેશન હંમેશા લોગ એક્સ થાય આ બધાનો ઉપયોગ થશે અને એમાં આ મેઈન છે મેઈન થાય છે આ ઘણીવાર આવે છે ફિઝિક્સમાં પરંતુ આ બધાનો પણ ઉપયોગ તો આવશે જ તે યાદ રાખવું પડશે જેટલી વાર હું મૂકતો રહું છું મેથ્સને લગતા જેટલા પણ ઇક્વેશન આવતા હોય રોજે તમારી સામે પિક્ચર આવે તો તમને યાદ રહેતા જાય બરાબર છે ચાલો આગળ વધીએ કોન્સ્ટન્ટ આપેલો હોય મલ્ટિપ્લિકેશનમાં અહીંયા જો છે ને કોન્સ્ટન્ટ તો એને છે ને બહાર લઈ લેવાનો એક્સ ક્યુ ડીએક્સ તો શું થશે ફોર એક્સ ફોરના છેદમાં ફોર 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 ક્લટ કટ આ અહીંયા પ્લસ સી થશે તો શું થશે એક્સ એસ ટુ ફોર પ્લસ સી થશે થોડુંક ઝડપી થઈ ગયું અહીંયા આપણે નિરાથી કરીએ નિરાતે કરવું જો હજી એક ઉદાહરણ અહીંયા લઈ લઉં એ ફાઈ એક્સ રેસ ટુ ટેન સોરી ઇન્ટીગ્રે ઇન્ટીગ્રેશન ફાઈ એક્સ રેસ ટુ ટેન એક્સ આવું આપેલું છે બરાબર છે તો શું કરવાનું કોન્સ્ટન્ટ બાર રહ્યો જશે અને ઉપર એક રેસ્ટ પાવર વધે ને છેદમાં છેદમાં પણ એક છે થશે ને ચલો આમાં કરીએ હવે જો અહીંયા નીચે છે તમે ડાયરેક્ટ કરી ન નાખતા આમાં શું કરવાનું આ ફાય આ નીચે છે ઉપર આવે એટલે એક્સ એસ ટુ માઇનસ ફોર થાય ટી એક્સ હવે પછી પાવરનો નિયમ લગાડવાનો ફાઈ એક્સ એસ ટુ ફાઈ ફોર માઇનસ વન ફોર પ્લસ વન અપોન માઇનસ ફોર પ્લસ વન પ્લસ સી તો શું થશે માઈનસ આ ફાઈ બાર આવી ગયો બરાબર છે ફાઈ બાર આવી જશે શું કામ કોન્સ્ટન્ટ છે આ જો આ માઇનસ ફોર છે આ નીચે હતો ઉપર જાય હંમેશા માઇનસ ફોર થાય પછી હંમેશા પાવરનો નિયમ છે એટલે કે એ જે છે પ્લસ વન જ થાય માઇનસ ફોર પ્લસ વન તો શું થશે Minus -4 minus -3 / -3 * 5, 5 + c એટલે like કે -5 / 3 * x^-3 -3 minus -3, minus 3. Minus -5 / 3 / x^3 આમ પણ લખી શકાય + c લખીશું થાય ને -3 my, -3 कटનો કે માઈનસ જ છે એક જ માઈનસ છે ઠીક કરો પાવર માઈનસ ઈ તો પાવરનો છે બરાબર છે આવડશે ચાલો આગળ કરીએ જ્યારે પ્લસમાં હોય એટલે કે ઘણા બધા વેલ્યુઝ આપેલી હોય તો બધામાં ઇન્ટીગ્રેશન લગાડવું પડે અલગ અલગ ઇન્ટીગ્રેશન બે ફંક્શન હોય તો બંનેમાં ઇન્ટીગ્રેશન લગાડવાનું આખું ઇન્ટીગ્રેશન બરાબર છે તો આ યુ પ્લસ ઓર માઇનસ વી એક્સ હતું તો એમાં એકમાં પણ લગાડ્યું અને પછીનામાં પણ લગાડ્યું તો આમાં આપણે લગાડીએ આખું ફંક્શન છે બધા અલગ અલગ વેલ્યુઝ ધરાવતા છે બરાબર છે ઇન્ટિગ્રેશન લગાડીએ તો એકમાં લગાડશું ફ ફોર સાઇન એક્સ ડીએક્સ પ્લસ બરાબર છે હો પ્લસ ઇન્ટીગ્રેશન વન ઓપોન એક્સ ડીએક્સ પ્લસ ફોર એક્સક્યુબ ડીએક્સ માઇનસ ઇન્ટીગ્રેશન ઇરેક્સ ટુ એક્સ ડીએક્સ એટલે કે બધામાં ઇન્ટિગ્રેશન લગાડી દેવાનું અલગ અલગ જેટલા પણ ફંક્શન આપેલા હોય બધા ઉપર ઇન્ટીગ્રેશન લાગુ પડશે તો શું થશે આ કોન્સ્ટન્ટ છે 12 આવી જશે 4 sin - cos x - cos x હા - cos x યાદ રાખવાનું 1 / x નું શું કીધુંતું મે log x log x x યાદ છે ને પછી આમાં શું કર્યું મે 4 4 બાર આવી છે હા પછી એડ એક થઈ જાય x 4 x / 4 4 4 કેન્સલ - e ^ e ^ x આપણે ઇન્ટિગ્રેશન કઈ રીતના થાય છે એ જોઈએ લાસ્ટ આન્સર છે અને પછી કઈ નો થાય ચાલો આમાં કરીએ આને આપણે કેમાં ફેરવશું અંડર હોય તો એક્સ રેસ ટુ વન બાય ટુ કરી શકાય આ વન બાય ટુ નીચે છે તો એક્સ એસ ટુ માઇનસ વન બાય ટુ થઈ શકે

શું થશે આમાં થ્રી બાય ટુ થશે ના છેદમાં ટુ થ્રી બાય ટુ થશે ટુ ઉપર જશે ટુ બાય થ્રી એક્સ રેસ ટુ થ્રી બાય ટુ આવું થશે આમાં શું થશે એક માંથી અડધો કાપીએ તો અડધો થઈ જાય એકમાંથી અડધો જાય તો એક્સ રેસ ટુ વન હાફ અને આમાં પણ વન હાફ થાય ઉપર જાય એટલે ટુ થઈ જાય આવું થશે જો આમાં આ રીતના થ્રી બાય ટુ થયું ટુ ઉપર જાય ટુ બાય થ્રી થઈ જાય તો આ રીતના બધામાં છેલ્લે શું આવશે સી બધામાં કોન્સ્ટન્ટ તો આવશે જ તે ચાલો આગળ વધીએ હવે જો આ એ બધા તો આવડે પરંતુ આ રીતના ફંક્શન હોય ત્યારે થોડોક તકલીફ પડશે ઇન્ટિગ્રેશન બાય સબસ્ટિટ્યુટ એટલે કે સબસ્ટિટ્યુટ અંદર આપેલો હોય આ જો અંદરનું જે ફંક્શન છે જોવામાં છે યુ અને યુ ડેશ આ યુ ડેશ શું છે એ યુનું ડિફરેન્સીએશન છે ફંક્શન ઓફ યુ એ યુ છે એ યુનું ડિફરેન્શિયેશન યુ પ્રાઇમ છે ને આગળ લખેલો છે એ યુનું ડિફરેન્શિયેશન છે આનું ડિફરેન્સીએશન આ છે ટુ એક્સ એટલે હું શું ધારીશ ખબર યુ બરાબર એક્સ સ્ક્વેર ધારું તો ડીયુ બાય ડીએક્સ બરાબર શું થાય ટુ એક્સ થાય તો ડીયુ બરાબર શું થાય ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ થાય થાય તો મારે આની આની જગ્યાએ શું મૂકવું પડશે ડીયુ મૂકવું પડશે અને અહીંયા શું મૂકવું પડશે યુ મૂકવું પડશે યુ મૂકીશ ને તો આ બંને વેલ્યુ શું મૂકીશ ઓન કરીશ આ ફંક્શનમાં તો શું થશે sin u square sin sorry sin u खाली sin u ane du થશે આવું ખાલી વેલ્યુ પુટ ઓન કરી છે મેં sin નો हाँ cos નહીં થાય હવે થશે ને ઇન્ટિગ્રેશન કરશું du નું સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરશું થાય માઈનસ cos u + c હવે u ની જગ્યાએ વેલ્યુ મૂકી દશું માઈનસ cos ચાલો આમાં કરીએ આપણે જો આની વેલ્યુ બરાબર એટલે કે યુ બરાબર આપણે ધારીર એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ તો ડીયુ બાય બરાબર શું થાય એટ એક્સ માઇનસ ફોર તો ડીયુ બરાબર શું થાય એટ એક્સ માઇનસ ફોર ઓકે સો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે આ એટ એક્સ માઇનસ ફાઈ અને ડીએક્સ આપેલું છે તો એની જગ્યાએ હું ડીયુ મૂકી દઈશ અને આની જગ્યાએ યુ મૂકી દઈશ બરાબર છે તો આપણે સાદું રૂપ આપશું તો

થોડોક ડિફિકલ્ટ પડે શરૂઆતમાં જેટલી પ્રેક્ટિસ કરો તમારે મગજ ચડાવવું પડે આમાં આવું થાય છે વિચારી લેવાનું તો ધારી લેવાનું ધારશો એટલે જવાબ આવી જશે થોડુંક પ્રેક્ટિસ કરવી પડશે જેટલી વાર પ્રેક્ટિસ કરશો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સાઇનએક્સ કોસે ડીએક્સ હવે જો યુ બરાબર હું ધારું સાઇનેક્સ તો ડીયુ બાય ડીએક્સ શું થાય સાઇનેક્સ ઇન્ટુ ડીએક્સ કોસે થાય થાય માઇનસ થશે તો du બરાબર શું થશે માઇનસ કોસ એક્સ ડીએક્સ બરાબર થાય આપણે એની જગ્યાએ ઉલટો લઈએ અહીંયા હું કોસ લઉં કોસ લઉં તો શું થશે કોસ એક્સ તો શું થશે સાઇન એક્સ થશે ડીયુ બરાબર સાઇન એક્સ ઇન્ટુ થશે થશે ને તો ડી જગ્યા એ શું મૂકીશ સાઈનેક્સ ડીએક્સ ની જગ્યાએ શું મૂકીશ ડીયુ મૂકીશ સાઇને જગ્યાએ ડીયુ મૂકીશ અને યુ ની જગ્યાએ કોસ એક્સ મૂકીશ હું કોસ એક્સ ની જગ્યાએ યુ મૂકીશ આપણે યુ ને ડીયુમાં ફેરવી નાખવાનું ઓકે થશે ને હું તો શું કરશું વેલ્યુ મૂકશું તો શું થશે sin x mm. u into du થશે mm, sin x cos x ની જગ્યાએ મે u મૂક્યું અને mm. sin x dx ની જગ્યાએ du મૂક્યું હવે આનું ઇન્ટિગ્રેશન શું થાય એક પાવર વધે અને છેદમાં પણ એક વધે u^2 2 u ની જગ્યાએ શું મૂકવાનું cos cos^2 x 2 આ તમારો આન્સર આવડશે ગમે તે એકને ધારી લેવાનું ચાલો આમાં આપણે ધારશું કોને ધારીએ બરાબર બરાબર તો શું થાય માઇનસ કોસ એક્સ તો ડીયુ બરાબર માઇનસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ એટલે કે હું આ કોસ એક્સ ડીએક્સ ની જગ્યાએ માઇનસ ડીયુ મૂકી શકું ઓકે હવે સાઈન એક્સ ને એટલે કે યુ ની છેદ યુની રેસ ટુ ટુ ટેન થઈ જશે ને સાઈન એક્સ બરાબર છે અને અહીંયા શું આવી જશે બી યુ હવે માઇનસ મૂકવો ન મૂકવો ચાલશે મૂકી દઈએ ચાલે બરાબર છે તો આમાં શું થશે એનું ઇન્ટિગ્રેશન યુ ટેન ઇલેવન ના છેદમાં આમાં બારનો આવે આપણે ડિફ્રેન્સિયેશન નથી કરતા બારનો આવે કોઈ દિવસ આની રે એક પાવર વધે ને છેદમાં પણ એક પાવર

એવું થઈ શકે પરંતુ આ ઇન્ટિગ્રેશન છે તો આ શું થશે વત્તા સી યોની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ સાઈન એક્સ સાઇન એક્સ રેસ ટુ ઇલેવનના છેદમાં ઇલેવન પ્લસ સી આવીડ્યું છે ઇઝી ચાલો આગળ વધીએ આપણે આના બરાબર થારશું કોના ઈ રેસ ટુ છે વેલ્યુ છે વેર માઇનસ કોસ એક્સ વયુ થાય થશે થશે આનું શું થઈ જાય થઈ જાય થાય હવે આ જે વેલ્યુ છે ડીયુ બરાબર શું થશે ટુ એક્સ પ્લસ સાઈન એક્સ into dx થશે આવું du બરાબર વેલ્યુ મૂકી દો dx u e to u du આવું થશે e to u du કોઈ આગળ વધશે કાઈ કાઈ વધશે નહીં તો આનું ઇન્ટિગ્રેશન શું થાય e to u જ થાય + c કેમ કે e to x નું શું થાય e to x જ થાય તો એ રીતના e to u જ થશે તો e to શું ધાર્યું હતું એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ ફોર પ્લસ સી આ તમારો જવાબ છે ને ઇઝી આમ પરંતુ થોડુંક લોજિક લગાડવું પડશે ચાલો આની વિશે વાત કરીએ સાઈન એ એક્સ પ્લસ બી સાઈન એ એક્સ પ્લસ બી જો એ એક્સ પ્લસ બી યુ બરાબર ધારું તો ડીયુ બાય ડી એક્સ શું થશે વન એ થશે કે નહીં આ તો કોન્સ્ટન્ટ છે તો ઝીરો થઈ જાય આનું એ થશે જો આમાં એક્સ ટુ વન હોય તો ઝીરો થઈ જાય એટલે કે એક્સ ટુ ઝીરો થઈ જાય છેદમાં વન સોરી જો ડી બાય એક્સ અહીંયા એ એક્સ પ્લસ બી હોય બરાબર છે આ કોન્સ્ટન્ટ છે એ ઝીરો થઈ ગયો તો ડી બાય ડીએક્સ એ આવી જાય એક્સ ટુ વન તો એક્સ રેસ્ટ ટુ ઝીરો થઈ જશે એક ઘાત સોરી આપણે ભૂલ કરીએ છીએ ને હા ડિફરન્શિએશન છે તો એક ઘાત ઘટે બરાબર છે તો શું થશે ડી આ એક આગળ આવે અને એક ઘાત ઘટે તો એક્સ એસ ટુ ઝીરો થશે ને એ વન આવશે અને એક્સ એસ ટુ ઝીરો વન જ થાય તો એ થઈ જશે એક્સ એસ ટુ ઝીરો શું થાય વન થાય તો એ આવ્યો તો આપણને શું મળ્યો એ તો આપણે શું કરશું ડીયુ બરાબર શું થશે

એ રીતે ન થાય આપણે બાદ બાકી આપણે છેદમાં જવા દઈએ આપણે આમ નથી લાવતા બરાબર ઝીરો નથી કરતા જો તું કરતો હોય ને ડીયુ બાય ડી એક્સ માઇનસ એ બરાબર ઝીરો આવું થાય પરંતુ આપણે તો હજી ઓલામાં જ રાખ્યું છે બરાબર બંનેને એક જગ્યાએ નથી લાવ્યા બંને એક બધાને સર સમાન છે બરાબર ખાલી શું કર્યું ને આમ જવા દીધું ને એકને નીચે આવવા દીધું ઓકે હવે આને શું કરું dx ની જગ્યાએ આ ને મૂકી દેશું તો સાઈન યુ અને એક્સ પ્લસ બી બરાબર હતું ને યુ સાઇન યુ ડીયુ બાય એ આવ્યું આનું શું થશે cos x થશે માઇનસ કોસ એક્સ કોસ યુ થશે ના છેદમાં એ અહીંયા યુ છે તો શું થશે માઇનસ કોસ યુ ના છેદમાં એ સમજાય છે જેની સામે જે ફંક્શન હોય એની સાપેક્ષ ઇન્ટિગ્રેશન થાય અહીંયા એક્સ હોય તો ડીએક્સ હોય હવે અહીંયા ટી હોય તો અહીંયા ટી ડીટી હોય અહીંયા આપણે આગળ એક દાખલો હતો પરંતુ આપણે કહ્યું કે નહીં યાદ નથી એક્ઝામ્પલ રહી ગયો છે જો આ રહી ગયા છે જો ફાઇ એક્સ એસ ટુ જીરો એનું શું થાય ફાઇવ આ બાર આવી જાય એક્સર્સ ટુ જીરો ટી એક્સ એક્સેસ ટુ જીરો છે નહીં તો શું થશે વન થશે

એક પાવર વધે ને છેદમાં એક પાવર વધે ઉપર પાવર વધે આ થાય ને તો આ જવાબ આવ્યો છેદ માં એ આવે છે તો જયારે એક્સ પ્લસ બી હોય તો જ્યારે જે પણ ફંક્શન હોય ત્યારે એ આવશે છેદમાં ડિવાઈજ ડિવિઝનમાં એ આવશે જ તે જોજો આગળ જોઈએ જો એક્સ પ્લસ બી રેસ ટુ એન હોય તો છેદમાં એ આવ્યો અને આપણને ફંક્શન છે કે એક્સ પ્લસ બી રેસ ટુ એન હોય તો એન પ્લસ વન ના છેદમાં એન પ્લસ વન તો થાય જ તે જેમ કે આપણે એ રેસ ટુ એક્સ રેસ ટુ એન હોય તો એનું શું થાય એક્સ રેસ ટુ એન પ્લસ વન ના છેદમાં એન પ્લસ વન એ જ રીતના એક્સ પ્લસ બી રેસ્ટ ટુ એન હોય તો પ્લસ વન ના છેદમાં એન વન તો થાય જ પરંતુ અહીંયા જે ઇન્ટિગ્રેશન કર્યું છેદમાં આવ્યું ને એ જ રીતના અહીંયા એ આવશે બી ના છેદમાં એ શું કામ પ્લસ આવ્યો કેમ કે કોષ નું સાઈન પ્લસ થાય છેદમાં એ પ્લસ સી આગળ જોઈએ ઈ રેસ્ટ ટુ એક્સ પ્લસ બી ડીએક્સ તો એનું નીચે એ આવશે અને ઈ રેસ્ટુ એક્સ પ્લસ બીનું શું થાય ઇન્ટીગ્રેશન એનું એ જ થાય છેદમાં એ બધામાં એ રીતના આવશે પછી જો અહીંયા વનો પોઈન્ટ એ એક્સ પ્લસ બી ડી એક્સ તો શું થાય વનોપોન્ટ એક્સવાળાનું લોગ એક્સ થાય તો વનો પોઈન્ટ એ એક્સ પ્લસ બીનું શું થાય લોગ એ એક્સ પ્લસ બી થાય અને છેદમાં એ આવશે પ્લસ સી તો એક્સ બી હોય એક્સ પ્લસ બી હોય તો છેદમાં એ આવશે એ યાદ રાખવાનું કેમ કે એક્સ સાથે જે મલ્ટિપ્લિકેશનમાં છે એ હંમેશા ડિવિઝનમાં આવશે કેમ આપણે આ સાદરૂપ આવ્યું એના ઉપરથી ખ્યાલ આવ્યો ચાલો આગળ વધીએ હવે આપણે જોઈએ આપણે જોયું કે ઇન્ટિગ્રેશન હતા તેમાં લિમિટ નહોતી હવે આપણે લિમિટવાળા જોઈએ તો આપણે આ જે છે ને ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન શું કહેવાય ને ડિફાઈનાઇટ ઇન્ટીગ્રેન એટલે કે અહીંયાથી અહીંયા સુધી લાઈક એક્સઆઈથી એક્સેફ સુધી તમને આપેલું હોય ડિફાઈન કરેલું હોય કે એટલેથી એટલે સુધી તે ઇન્ટિગ્રેશન કરવાનું છે તો તો તમને ઇન્ટિગ્રેશન જોવા મળે તો કઈ રીતના મળે કઈ રીતના મળે જો મારે આનો એરિયા શોધવો હોય શું શોધવું હોય એરિયા તો કઈ રીતના મળે આ જે બ્રીથ છે અને આ હાઈટ બરાબર છે તો શું કરીશ એવરેજ એટલે કે એવરેજ વાય બરાબર એટલે કે એવરેજ વાય બરાબર એક્સઆઈ ઇન્ટીગ્રેશન ઇન્ટીગ્રેશન સોરી આપણે આ જે છે ને એને મલ્ટિપ્લાય એ કરવાનું છે છે તો છેદમાં એક્સ એફ માઇનસ એક્સઆઈ હવે જો આ વાયડીએક્સ શું આપે ખબર તમને આખાનું ઇન્ટીગ્રેશન આપે આખો એરિયા આપી દે અને આ એવરેજ વાય શું આપે ખબર વાયની વેલ્યુ આપે વાયની ટોટલ વેલ્યુ એ આ બાજુ જવા દો તો તમને એરિયા મળી જાય જે આપણને મળ્યો તો વાયડીએક્સના છેદમાં એક્સ એક્સ માઇનસ એક્સ આઈ બરાબર છે ચાલો આનું આપણે લિમિટવાળું ઇન્ટીગ્રેશન કરી જોઈએ તો આમાં આપણે પહેલાં લો લગાડવાનો કયો છે કોન્સ્ટન્ટ બાર સ્ક્વેર ડી લિમિટ આપેલી છે માઇનસ વન થી ટુ થ્રી ટી ક્યુબના છેદમાં થ્રી થશે એક પાવર વધે છેદમાં થ્રી માઇનસ વનથી ટુ હવે આ જે પાવર મૂકવાની હંમેશા યાદ રાખવાનું અપર પાવર એટલે કે મોટી પાવર હોય એટલે કે અપર લિમિટ હોય એ પહેલાં મૂકવાની માઇનસ લોઅર લિમિટ તો શું થશે એટના છેદમાં થ્રી માઈનસ માઇનસના છેદમાં ટુ આવું થશે માઇનસ વનના એકમાં ટુ મૂક્યો તો ટુનો ક્યુબ શું થાય એટ થાય એટના છેદમાં થ્રી માઈનસ માઇનસ માઇનસ વન મૂક્યો તો માઇનસ વનનો ક્યુબ માઇનસ વન જ થાય ના છેદમાં ટુ થશે તો થ્રી છેદમાં અહીંયા થ્રી થશે બરાબર છે તો શું થશે એટ એઈટના છેદમાં થ્રી પ્લસ વન બાય થ્રી તો શું થાય નાઈનના છેદમાં થ્રી થશે થ્રી થ્રી કટ થઈ જશે થ્રી ઇન્ટુ નાઇનના છેદમાં થ્રી 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 કટ તો શું આવ્યું નાઈન આવ્યું આવો તો નાઇન આન્સર આવશે તો લિમિટવાળા હોય અને યાદ રાખવાનું અહીંયા સી નહીં આવે હવે જો શું સી શું કામનો આવે જોઈએ જો કોન્સ્ટન્ટ મૂકતા બંનેની લિમિટમાં આમાં આમાં લિમિટ મૂકીશ ને તો આમાં પણ સી આવશે અને આમાં પણ સી આવશે પરંતુ આમાં સી કેવો થઈ જશે માઇનસ કેમ કે આપણે ડિફરન્સ ડિફરન્શિયેશન એટલે કે સબટ્રેક્શન લઈએ છીએ તો સબટ્રેક્શન લેવાથી સી સી શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલે ડાયરેક્ટ છેલ્લે છે ને સી વગર નહોત તમને આન્સર મળશે એટલે યાદ રાખવાનું લિમિટ આપેલી હોય તો સી મૂકવાનો નહીં ડાયરેક્ટ મૂકવાનો

પરંતુ અંદર મેઇન વસ્તુ છે ટી હોય તો ડીટીની સાપેક્ષે ઇન્ટીગ્રેશન થાય વિથ 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 રિસ્પેક્ટ ટુ ડીટી એક્સ હોય તો વિથ રિસ્પેક્ટ ટુ ડીએક્સ એટલે કે ડીએક્સની ડીએક્સથી જ થાય ઇન્ટીગ્રેશન કોનું એક્સનું વાય હોય તો ડી વાયથી જ થાય બરાબર છે એ મેઇન રૂલ છે ચાલો હવે આપણે જોઈએ ફાઇન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સનો કવ છે એનું ઇન્ટીગ્રેશન ઝીરોથી પાય બાય ટુ કરો હવે જો સાઈન હોય ને એ ફંક્શન હોય ને એનું જે વેવ હોય એ સાઇનોસુડ્યુલ વેવ કહેવાય એને શું કહેવાય સાઈનોસુડ્યુલ વેવ એ આ રીતનો મળે આ રીતના સાઇન વેવ કોસમાં છે ને અહીંથી શરૂ થાય અપરથી હવે એણે ઝીરોથી પાય બાય ટુ કીધું છે શું કીધું છે ઝીરોથી પાય બાય ટુ હવે તું આમાં છે ને પાય કર સાઈન એક્સ પ્લસ ટુ પાય કર સાઈન એક્સ પ્લસ પાય કર સાઈન એક્સ માઇનસ પાય કર તો સાઈનની વેલ્યુ કેવી મળે સાઈન જ મળે સાઈનની વેલ્યુ સાઈન જ મળે ક્યાંથી મળે કયો મને જવાબ સાઈન એક્સની પાય કરો ટુ પાય કરો ફેર નો પડે શું કામ વેલ્યુ હા શું કામ ઓલો આપણે ઓલ ભણ્યા ટી હતા ખબર છે પાય ટુ પાય કોઈ પણ એડ કરો તો ફંક્શન એનું એ જ રહે પરંતુ પરંતુ જ્યારે પાય બાય ટુ થાય ત્યારે ફંક્શન બદલાય થાય બરાબર છે તો આમાં આપણે ઇન્ટીગ્રેશન કરવાનું છે શું થશે ઇન્ટિગ્રેશન આનું માઇનસ કોસે થી પાઈ બાય ટુ હવે પેલા અપર લિમિટ મૂકવાની જીરો કરતા પાય બાય ટુ આગળ હોય तो माइनस कॉस पाई बाय टू माइनस माइनस कॉस जीरो आउट हो से हमें मना क्या है तू मना चुवा तू दे जाए कॉस पाई बाय टू सुन था कॉस पाई बाय टू अर्ले नाइनटी नहीं नाइनटी इतते कॉस नाइनटी सुन था यार इनी वैल्यू सुन था मैं याद कराये उसे साइन में क्या थी सरूत है કોસમાં ક્યાંથી શરૂ થાય કોસમાં નીચેથી આમ ઉપર હા એટલે ઉપર શું આવે કોસ 0 માં કોસ 0 માં 1 આવે ને કે કોસ 90 માં 1 ના ના કોસ 0 માં શું થાય 1 થાય અને કોસ 90 માં 0 થાય નીચેથી કરવાનું હજી છે ને જેટલી વાર લખાતું હોય એટલી વાર લખી લેજે કેમ કે જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક 12 શરૂ થાય છે ને 11th માં આગળ વધશું ત્યારે આ જો બેઝિક નહીં આવડતું હોય તો ફિઝિક્સ નહીં આવડે ચોખ્ખું કહું છું બેઝિક આવડી જશે ને તો ફિઝિક્સ રમતા રમતા આવડશે કે તને એમ થશે કે મિલિન્સરે શું કરી દીધું કાંઈક અલગ થઈ ગયું એમ ભૂલ શું હોય ખાલી બેઝિક ન આવડતું એટલે ફિઝિક્સ ન આવડે બરાબર તો અહીંયા શું થશે ઝીરો માઇનસ માઇનસ વન તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે પ્લસ વન થશે ને આવું પ્લસ વન પ્લસ વન શું કામ આવે ખબર જો અહીંયા શું મળે પ્લસ વન મળે મેક્સિમમ વેલ્યુ અહીંયા શું મળે માઇનસ વન બરાબર છે હું લિમિટ કાંક અલગ હોય કેવી લિમિટ હોય પાય ટુ પાય ટુ બીજું હોય પાયથી અહીંયા શું આવે પાય બાય ટુ પાય પછી શું આવે અહીંયા એક પાય બાય ટુ પાય બાય ટુ ઉમેરતા જવાનું ફોર પાય બાય ફોર થાય તો અહીંયા શું મળશે માઇનસ વન મળશે આમાં ઇન્ટીગ્રેશન કરવા જોઈશું તો શું મળશે માઇનસ વન મળશે અહીંયા કેમ કે નેગેટિવ આવે છે હવે જો અહીંયા ટોટલ ટુ પાય અહીંયા થાય શું થાય અહીંયા પાય થાય અહીંયા ટુ પાય થાય તો જુઓ કે અહીંયા જે ફંક્શન છે એ કેવું રહેશે સાઈનનું સાઈન જ રહેશે ફેરફાર ક્યાં આવે છે કોષમાં શું કામ કોષમાં કોષ ક્યારે અહીંયા અહીંયા શું કામ કોષ આવે છે ફંક્શન હંમેશા નું છે ને આ રીતના મળે અહીંથી જે અહીંથી જ શરૂ થાય કોષ અહીંથી શરૂ થાય ને સાઈન સેન્ટરથી શરૂ થાય એટલે જ્યારે પાઈ બાય ટુ થાય ને ત્યારે જ કોષ મળે એટલે હંમેશા કોષ અહીંયા મળશે ફંક્શન આગળ વધી હાલો એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન પહેલું તો આપણને ખબર છે ફાઇન્ડ ધ એરિયા અન્ડર ધ કપ જોયો ને આપણે એરિયા જોયો આ એરિયા જ છે વાય છે ને એવરેજ વાય એટલે એરિયા વાય નો એરિયા xi બીજું છે ટુ ફાઇન્ડ ધ એવરેજ વેલ્યુ ઓફ અ ફંક્શન એટલે યાદ છે મેં અહીંયા લખી નાખી છે આ જે છે ને આ વાય એવરેજ આ એવરેજ આપે છે બરાબર આખી એવરેજ અને એવરેજ સાથે આ કરું ને એટલે તમને શું મળે એરિયા મળે વાય એવરેજ બરાબર શું મળ્યું હતું વાય એફ માઇનસ એક્સે આપ શું આપને વાય એવરેજ વેલ્યુ ચાલો આપણે વાત કરીએ એવરેજ વેલ્યુ વિશે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સાઇન એક્સ ફ્રોમ ઝીરો ટુ ફાઈવ બાય ટુ એવરેજ વેલ્યુ શોધવાની છે તો આપણને લિમિટ આપી દીધી છે ની વેલ્યુ શું થશે પાઈ બાય ટુ થશે અને એક્સઆઈની ઝીરો થશે બરાબર છે વાય એવરેજ બરાબર ઇન્ટીગ્રેશન શેનું સાઇન એક્સ થશે ના છેદમાં એક્સેફ એટલે કે પાય બાય ટુ થશે માઇનસ ઝીરો હવે સાઇન એક્સ ક્યાંથી ક્યાં લિમિટ કરવાની ઝીરોથી પાઈ બાય ટુ બરાબર છે હવે સાઈન ઝીરો મા સાઈન ફાય બાય ટુ માઇનસ સાઈન ઝીરો થશે સાઈન પાઈ બાય ટુ સાઈન ઝીરો શું થાય ઝીરો થાય અને સાઈન ફાઈ બાય ટુ વન થાય નાઇન્ટી વન થાય વન માઇનસ ઝીરો થશે સાઈન નાઇન્ટી માઇનસ લગે વન માઇનસ બાય તો શું થશે ટુ બાય મગજ છે ને સાવ શાંત રાખવાનું અહીંયા કોઈ બીજું છે નહીં બરાબર છે ખોટું પડે તો કાંઈ નહી ટેન્શન લઈશ ને તેટલું ખોટું પડશે તો સાહેબ હું એનાથી જ ખોટું પડે અને એક્ઝામમાં તે ખોટું પડે ખોટું પડશે તો જે યાદ હોય ને યાદ જ હોય પરંતુ વધારે આમ કરવાથી ને કન્ફ્યુઝન વધારે વધે જોજે તું ચાલો આવડ્યો આખો લેક્ચર ઇન્ટિગ્રેશન પૂરું થઈ ગયું આટલું જ ઇન્ટિગ્રેશન ફિઝિક્સમાં આવે છે ફિઝિક્સમાં આટલું જ ઇન્ટિગ્રેશન આવે છે આ આવડી જાય ને જો ડિફ્રેન્સિએશન આવડી ગયું ઇન્ટિગ્રેશન હવે જેટલા લેક્ચર થઈ ગયા ચોથો લેક્ચર છે જેટલા પણ ફોર્મ્યુલાઝ આવે છે જેટલી પ્રેક્ટિસ થતી હોય જેટલી પણ થતી હોય એટલી કરજે કે નીટમાં સ્કોર કરવું હોય અને આપણે સાચી મેથડથી મહેનત કરવી હોય કેમ કે તું ટ્યુશનમાં જા છો ફૂલ ડે બરાબર છે તો સાચી મહેનત શું કહેવાય કે જે આવડે છે ને એની ઉપર પ્રેક્ટિસ કરવી ગ્રહણ કરવું નહીં એટલું મેળવતું જ લેવું એ નહીં જેટલું મેળવ્યું છે એમાં પ્રેક્ટિસ કરવી તો જ તે સ્કોર સારો થાય મેં જેટલા પણ સારા સ્કોર કરવાવાળા સ્ટુડન્ટ જોયા છે એ ક્યારે સ્કોર કરી શકે છે કે જે એણે આપેલું છે કોણે ટીચર્સે એનું એ સારો ઉપયોગ કરી શકે પોતે પ્રેક્ટિસ કરે તો જ તે એને કામમાં લાગે છે નીતર કેટલા બધા સ્ટુડન્ટ હોય છે ઓજમાં જ્ઞાન મંજરીમાં કે જેને બહુ જ ભણાવી દેવામાં આવે આખા દિવસ દરમિયાન પરંતુ પોતે પ્રેક્ટિસ નથી કરતો બરાબર છે અઠવાડિયું ને અઠવાડિયું ને અઠવાડિયું બેકલોક થતું જાય બેકલોગ કહેવાય એને અને નો આપણે નો કરીએ ને તો એ થયું નથી ભણાવી દેવાથી થાય નહીં તમે ભણો તો થાય બરાબર છે તો પ્રેક્ટિસ કરવી પડશે તો અહીંયા આપણે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ